ખેડ બ્રહ્મા ખાતે હોન્ડા અમેજ અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં પ્રજાપતિ સમાજના માતા અને પુત્રના થયેલા મોત બાબતે અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે આપી શ્રદ્ધાંજલિ. ન્યાયિક તપાસ કરવા માંગ. કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાની તૈયારી. અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકનું ગણાવ્યું કાવતરું. ગૃહમંત્રી, ગુજરાત ડીજી અને મુખ્યમંત્રીને કરાશે રજૂઆત. ખેડબ્રહ્મા ખાતે બે દિવસ પહેલાં થયેલા મોટરસાઇકલ અને હોન્ડા અમેઝના ગમખવાર અકસ્માતમાં પ્રજાપતિ સમાજના ત્રણ પૈકી બેના મોતના મામલે ગેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ બાબતે આરોપીઓની સત્વરે ધરપકડ કરી ન્યાયિક તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ખેડબ્રહ્મા ખાતે થયેલા અકસ્માતમાં એક જ ઘરના પ્રજાપતિ પરિવારના માતા અને પુત્રના મોત થતાં માતમ છવાયો છે. તેવા સંજોગોમાં મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ એ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ બાબતે પોલીસ ન્યાયિક ઉડાણપૂર્વક તપાસ કરે. આ અકસ્માત નહીં પરંતુ એક મર્ડર અને ઇરાદાપૂર્વકનું કાવતરું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત જો ન્યાય નહીં મળે તો સાબરકાંઠાનો પ્રજાપતિ સમાજ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ ઉપરાંત પોલીસ આરોપી સામે 302નો ગુનો દાખલ કરી તટસ્થ તપાસ કરાવે. આરોપીને છાવરી કેસ દબાવવાની કોશિશ કરે નહીં. જો ન્યાયિક તપાસમાં ન્યાય નહીં મળે તો ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ગુજરાતના ડીજીપી સુધી ન્યાયિક તપાસ માટે કરાશે રજૂઆત. આમ થયેલા મોત બાબતે પ્રજાપતિ સમાજમાં આક્રોશ ઉઠવા પામ્યો છે અને પોલીસ આરોપીઓને તાત્કાલિક પકડી લાવે તેવી ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે. જયંતિભાઈ પ્રજાપતિ અને અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અત્યારે જવાબદારી સંભાળું છું. અમારા એક પ્રજાપતિ પરિવારમાં જ્યાં દુઃખદ ઘટના બની છે, અહીંયા આ દર્શનાબેન અને એમના લાડકવાયા દીકરાને આ શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યો છું. આજે રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યાના આસપાસ રાત્રે ઘટના બની અને આ એક બહુ દુઃખદ ઘટના છે અને મને તો એવું લાગે છે કે આ રિસર મર્ડર છે. મારે તો પોલીસ અધિકારી મિત્રોને પણ વિનમ્ર વિનંતી કરવી છે કે આમાં તટસ્થ તપાસ થાય અને આ મૃતક આત્માઓને ન્યાય મળે એના માટે હું અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યો છું. મારી એક જ વિનંતી છે આ સાબરકાંઠાના આદરણીય પોલીસ અધિકારીશ્રીને, એસપી સાહેબને, કે આમાં આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આ મૃતક આત્માઓને ન્યાય મળે તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જો આ પારસભાઈના પરિવારમાં જ્યાં દુઃખદ ઘટના બની છે જો એને ન્યાય નહીં મળે તો આ સાબરકાંઠાનો પ્રજાપતિ સમાજ રેલી સ્વરૂપમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ યોગ્ય તપાસ થાય અને આ આરોપી જે છે એ આરોપી ને 302ના ગુના નીચે એની FIR થાય અને એ આરોપીની ધરપકડ થાય. આરોપીની કોઈ પણ જ્ઞાતિ હોતી નથી. એટલે મારી પ્રેસ મીડિયાના મિત્રોને પણ મારી પ્યારભરી વિનંતી છે કે આ સરકાર સુધી આ મેસેજ પહોંચે અને આ માં અને દીકરાને સાચા અર્થમાં ન્યાય મળે, પારસભાઈના પરિવારને ન્યાય મળે એવી પ્યારભરી વિનંતી કરવા માટે આવ્યો છું.
અને જો અમને ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં જરૂર પડશે તે ગુજરાતના આદરણીય ગૃહમંત્રીશ્રી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના ડીજી ને પણ મળી અને અમે ન્યાય મેળવીને જ રહીશું. આ ફૂલ જેવડું કુમળું બાળક વિદાય લીધી છે એટલે આ ઈરાદાપૂર્વકનું કાવતરું હોય એવું મને દેખાય છે. અને આ આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવે અને એની યોગ્ય કલમો લગાવી અને તપાસ કરવામાં આવે અને આ પારસભાઈના પરિવારને ન્યાય મળે એ જ અભ્યર્થના.